अमदावाद म्युनिसिपल कोर्पोरेशने साबरमती नदीना चंद्रभागना नाळामां आवता गंदा पाणीने ट्रीट करवा माटे जलविहार एचटीपी प्लांट बनाव्यो छे। आ प्लांटनी कामगीरी बरोबर नहीं होवा छतां तेनुं ऑपरेशन एंड मेंटेनन्सनुं काम प्लांट बनावनार कॉन्ट्राक्टरने आपवामां आव्युं छे। तंत्र द्वारा कॉन्ट्राक्टरने सोंपवामां आवेली आ कामगीरीनो विपक्षे विरोध कर्यो छे अने स्टेट विजिलन्सने तपास माटे पत्र लख्यो छे। જ્યારે વિપક્ષનું કહેવું છે કે કેન્દ્ર સરકારની અમૃતમ યોજના અંતર્ગત રૂપિયા 84 કરોડના ખર્ચથી તૈયાર થયેલ એચટીપી પ્લાન્ટ નિષ્ફળ સાબિત થયો છે, જેમાં પાણી શુદ્ધ કરવા માટે જે પેરામીટર નક્કી કરવામાં આવ્યા છે તે જળવાતા નથી। ઉપરાંત પ્લાન્ટની કામગીરીમાં ભ્રષ્ટાચારના પણ આરોપ મુકાયા છે। કોર્પોરેશને નદીને સ્વચ્છ રાખવા રૂપિયા 83.33 કરોડના ખર્ચથી એચટીપી પ્લાન્ટ બનાવવાનો કોન્ટ્રાક્ટ રાજકમલ નામની સંસ્થાને આપ્યો હતો। टेन्डर शरत में बीओडी सीओडी एसएस तथा फिकल पेरामीटर नक्की कर जलवाता न होवानी पण फरियाद उठी छे। जारे पण एनु टेन्डर निकळतु होय त्यारे तेनी समय मर्यादा नक्की होय अने टेन्डर में शरतो पण होय, परंतु आ एसटीपी प्लांट में कोई पण शरत नो पालन थई रह्युं नथी। आजे पण आ एसटीपी प्लांट में पेरामीटरो नथी मळता, એ બીઓડી હોય સીઓડી હોય, અને તેના જ કારણે પાણી ટ્રીટ થયા પછી પણ કોલિફોર્મ એટલે બેક્ટેરિયા નાઇટ્રોજન ફોસ્ફરસ આ પાણીમાં નદીમાં આવી રહ્યું છે અને તેના કારણે નદીમાં નીલ જામી જાય છે। આની તપાસ કરવા માટે મેં મુખ્યમંત્રીશ્રીને પણ પત્ર લખ્યું છે અને ચીફ વિજિલન્સ કમિશનર દ્વારા એની તપાસ થાય તેવી પણ માંગણી કરી। દાંડી બ્રિજ ખાતે આવેલું ચંદ્રભાગ કરનાળું વધુ એક વખત વિવાદમાં આવ્યું છે। 84 કરોડનો અધધધ ખર્ચ કર્યા બાદ પણ એસટીપી પ્લાન્ટ છે તે હજુ પણ બંધ છે અને હજુ પણ નદીમાં દૂષિત પાણી ઠલવાતા વિપક્ષે પણ સીએમને પત્ર લખીને વિજિલન્સ તપાસની માંગ કરી છે। શું ખરેખર 84 કરોડ જેટલી રકમ આ પ્લાન્ટ પાછળ ખર્ચાઈ છે કે કેમ તે પણ મોટો પ્રશ્ન છે। કેમેરામેન મુંજાલ ભટ્ટ સાથે રીમા દોશી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।